तो बनासकांठा जिल्लामां चोमासा बाद मच्छरजन्य रोग अने पाणीजन्य रोगचाळो वकर्यो छे, जेने लईने होस्पिटलमां दर्दीओनी संख्यामां पण 15-20% वधारो थयो छे। डेंग्यू, मेलेरिया, शर्दी, खांसी अने उधरस जेवा लक्षणो जणाई आवता तबीबो द्वारा तात्कालिक धोरणे सारवार शरू कराई छे। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આ રોગથી બચવાના ઉપાય પણ જણાવવામાં આવી રહ્યા છે। આશરે 15-20% જેટલો દર્દીઓનો સામાન્ય કરતાં વધારો છે અને આ ચોમાસાની ઋતુ દરમિયાન તાવ, શરદી, ખાંસી, મચ્છરજન્ય રોગો, મેલેરિયા જેવા ડેન્ગ્યુ જેવા રોગોની શક્યતા વધારે હોય છે। આમાં આ દરેક દર્દીઓને ડિસા સિવિલ ખાતે સારામાં સારી સારવાર મળે છે અને દર્દીઓને અમે સારી સારવાર બી આપીએ છીએ અને દર્દીઓને આવા મચ્છરજન્ય રોગો ના કરે એ માટે બી અમે સલાહ આપીએ છીએ, એમ કે એમનું શરીર ઉગાડું ન રાખવું, ગરમ પાણી, ઉકાળેલું પાણી પીવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પાણી ક્યાંય ઘરમાં કે આગાશીમાં કે ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવી। તો લોકોની જાગૃતતા પણ એટલી જ જરૂરી છે, પરંતુ સામે આરોગ્ય વિભાગની કામગીરી પણ અત્યારે વધારે મહત્વની બની જાય છે, કારણ કે રોગચાળો વકર્યો છે, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં લોકો સપડાઈ રહ્યા છે અને તેવામાં આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે આવી છે, કારણ કે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, ચોમાસા બાદ પાણીનો ભરાવો થતો હોય છે અને તેના કારણે રોગચાળો વધુ વકરતો હોય છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે સરકારી દવાખાનાઓમાં વહેલી સવારથી જ લાઇનોની કતારો લાગી છે। ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, સારવાર માટે આવી રહ્યા છે। ખાસ કરીને તાવ, શરદી, ખાંસી જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો પણ વધ્યા છે। એટલે કે એક બાબત ચોક્કસ છે કે જે પ્રકારે વરસાદ પડ્યો અને તે બાદ મચ્છરોના ઉપદ્રવ પર જે તંત્ર દ્વારા કામગીરી થવી જોઈએ તે નથી થઈ અને તેનું જ કારણ છે કે સિવિલ હોસ્પિટલમાં રોગચાળાને લઈને લાંબી કતારો છે। કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા।